આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, એટલે કે આજના દિવસે અનેક સંસ્થાઓ, રાજકીય આગેવાનો સાથે સરકારી તંત્ર વૃક્ષારોપણ માટે આગળ આવશે. સારી વાત છે, વૃક્ષારોપણથી પર્યાવરણની જાળવણી થઈ શકે છે. આપણા બનાસકાંઠા જિલ્લાનું પર્યાવરણ જોખમમાં છે. સરકાર દ્વારા ખેતરની પડખે કાંટાળી તાર બાંધવાની યોજના અમલમાં મૂકતા ખેતરની ફરતે ઉભેલા વર્ષો જૂના વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. જે પ્રમાણે વૃક્ષારોપણ થાય છે તેના કરતાં 4 ગણા જૂના મજબૂત વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. આજે પર્યાવરણની જાળવણીના કાર્યક્રમની સાથે કપાતા વૃક્ષોને બચાવવા માટેના પગલાં જરૂરી છે. પર્યાવરણની જાળવણી માટેના વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે, પરંતુ તેનાથી લાભ કેટલો થાય છે તે પણ એક મોટો સવાલ છે. સરકારોની ઉદાસીનતાના કારણે જિલ્લામાં ખુલ્લેઆમ કોઈ રોકટોક વગર વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. કાયદા માત્ર કાગળ પર જોવા મળી રહ્યા છે, જેનું પરિણામ આવનારા ભવિષ્ય માટે જોખમરૂપ સાબિત થઈ શકે તેમ છે. માત્ર 2 માસ પહેલાંની વાત કરવામાં આવે, કોરોના વાયરસની બીજી લહેરમાં લોકો પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન માટે દોડતા રઝળતા નજરે પડ્યા હતા અને લોકો શ્વાસની કિંમતને સમજ્યા હતા. તેમ છતાં આજે ધાનેરા તાલુકામાં દિવસ હોય કે રાત ખુલ્લેઆમ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો પસાર થઈ રહ્યા છે, જે વૃક્ષ વિનામૂલ્યે ઓક્સિજન આપે છે, વરસાદને આમંત્રણ આપે છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક આપે છે. જે આપણું જીવન છે તેવા વૃક્ષોને લોકો કાપીને પર્યાવરણના બચાવવાની વાતો કરી રહ્યા છે. ધાનેરા તાલુકાની રવિ ગામના મહંત શ્રી સત્યાનંદ મહારાજ વૃક્ષ પ્રેમી છે. સત્યાનંદ મહારાજે પોતાના રવિધામ આશ્રમમાં 1000 વૃક્ષો રોપ્યા છે. અલગ અલગ જાતિના 1000 વૃક્ષો છે, જેમાં ફૂલો ફળો આશ્રમની શોભા વધારી રહ્યા છે. જો સાચા અર્થમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવી હોય તો દેશની બહુમૂલ્યવાન કુદરતી સંપત્તિને બચાવવી જરૂરી છે. બીકે ન્યૂઝ ચેનલની મુલાકાત દરમિયાન સત્યાનંદ મહારાજે વૃક્ષોના નિકંદનને લઈ નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે જો આ જ રીતે વૃક્ષો કપાતા રહેશે તો આવનારા સમયમાં લોકોને પ્રાણવાયુ માટે દોડવું પડે તેમ છે, જેથી જીવન જીવવા માટે વૃક્ષની જાળવણી જરૂરી છે. પ્રિય દેશવાસીઓ, મેં સત્યાનંદ બ્રહ્મચારી રવિધામ આપસે એક વાત કહેના ચાહતા હું. આજ દેશમાં સબસે બડી જો સમસ્યા ઉત્પન્ન હોઈ હૈ વો હૈ ઓક્સિજન કી, પ્રાણવાયુ કી. હમારે ઋષિ મુનિઓ સે લેકર આજ તક પ્રાણવાયુ પે બહોત હી બળ દિયા ગયા હૈ, લેકિન વિકાસ કી દોડમાં, આધુનિકતા કી દોડમાં પિછલે કાફી વર્ષો સે હમારે જિલ્લે મેં, હમારે પ્રદેશ મેં, હમારે દેશ મેં ઓર પૂરે વિશ્વ કે અંદર વૃક્ષો કી બહોત હી બડે લેવલ પે કટાઈ હો રહી હૈ. और इससे हमारी पृथ्वी के फेफड़े टूट गए हैं. ये हमारे पृथ्वी के फेफड़े हैं, वो अपने में श्वास भरती है फिर हमें देती है. लेकिन हमने क्या किया, जिस प्रकार से आदमी अपना फेफड़ा काटता है वैसे ही हमने पृथ्वी के फेफड़े काट दिए और पूरा इकोसिस्टम हमने ख़राब कर दिया है. तो आने वाले समय के अंदर लोग प्राणवायु के बगैर मरेंगे, पानी के बगैर तो मरेंगे ही मरेंगे, क्योंकि पानी भी पूरा ख़त्म कर दिया है, लेकिन प्राणवायु के बगैर भी मरेंगे. इसलिए वृक्षों को बचाइए. आप ऐसा मत सोचो कि वृक्ष हमारे लिए क्या है, वृक्ष हमारा जीवन है, वृक्ष के बगैर हम जी नहीं सकते. और इस पृथ्वी को अरबों वर्ष हो गए और धीरे 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 इसने अपना विकास किया और इतने बड़े वृक्ष हमारे लिए बनाए, तब जाके ये जीवन बनाए, जीवन पृथ्वी पर जीने जैसी परिस्थिति बनी है. तो आप वृक्षों को मत काटिए, वृक्षों को काट कर अपने स्वयं को काट रहे हैं आप. ऐसी भावना के साथ में मैं आपसे पुनः अपील करता हूँ कि वृक्षों को बचाइए, पर्यावरण को बचाइए, जल को बचाइए और जीवन को बचाइए. इस परिस्थिति को समझना होगा और सबकी भागीदारी. ये ऐसा काम नहीं कि कोई सरकार कर देगी, कोई NGO कर देगा, ये तो जन जन को करना है, अपने घरों में भी करना है, अपने गली मोहल्लों में भी करना है. और जहाँ तक बचे वहाँ तक वृक्षों को बचाओगे तो आप स्वयं बचोगे. ऐसी મેરી આપ સભી સે અપીલ હૈ, મેં પુનઃ અપીલ કરતા હું કે વૃક્ષો કો બચાઈએ. ધાનેરા તાલુકાની જનતા જાતે જાગૃત થઈ વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન બંધ કરી પર્યાવરણની જાળવણી માટે આગળ આવે તો કાપેલા વૃક્ષો વેચનાર કોઈ નહીં હોય. ધાનેરામાં ધમધમતી શો મિલોને તાળા લાગી શકે છે.